નમસ્કાર જમાવટની સાથે હું સમીર સૌથી પહેલા તો ખેડૂત મિત્રો પૂછી રહ્યા હતા કે ક્યારે વરસાદ પડવાનો છે અમને એ જણાવો તો હવામાન વિભાગના મારફતે આપણે અત્યારે જાણવાનો પ્રયાસ કરીશું કે ક્યારે વરસાદ પડવાનો છે ગુજરાતના કયા 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 વિસ્તારની અંદર પહેલીવાર વરસાદ પડવાનો છે અને આખા ગુજરાતની અંદર કેટલી તારીખ સુધીમાં વરસાદ પડી જવાનો છે તો આપણે અહીંયા જોઈ શકાય છે કે આ વિંડીના માધ્યમથી કે કઈ રીતના હવા છે વહી રહી છે આ નૈઋત્યના પવનો આવી રહ્યા છે આ પવન જ વરસાદ લઈને આવતા હોય છે તો આ મોનસૂનનો જેટલું પણ મેપ દેખાડવામાં આવી રહ્યો છે એના મારફતે આપણે સમજીશું કે કયા વિસ્તારની અંદર કઈ રીતના વરસાદ છે પડી ગયો છે અને એની એક્ચ્યુઅલ પરિસ્થિતિ શું હોય છે તો જે લાલ લાઈન દેખાઈ રહી છે એનો મતલબ એવો છે કે સામાન્ય પરિસ્થિતિઓની અંદર વરસાદ આ તારીખે પડતો હોય છે પરંતુ બ્લુ લાઇન છે એ આપણી હાલની પરિસ્થિતિ છે કે ક્યારે વરસાદ કઈ રીતના અત્યારે પહોંચી રહ્યો છે ગુજરાતની અંદર તો આપણે જોઈ શકીએ છીએ કે કેરળમાંથી ધીરે ધીરે જે મોસમી પવનો વહેતા હોય છે આ દિશાની અંદર એ પવ પવન સાથે જે વરસાદ લાવતા હોય છે

તેમણે વાવણી વગેરે કરી લીધી છે કારણ કે સતત ગુજરાતની અંદર વરસાદ પડ્યો છે બીપોર જોઈ વાવાઝોડાના કારણે તો અત્યારે સાત આઠ દિવસની અંદર વરસાદ પડવાની અને ચોમાસું પૂરા ગુજરાતની અંદર આવી જવાની શક્યતા છે બાવીસ ત્રેવીસ તારીખની જો વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર ચોમાસું પડી જવાનું છે ચોમાસું બેસી જવાનું છે ત્યારબાદ ધીરે ધીરે જોઈએ ચોમાસું ઉપર બાજુ પહોંચવાનું છે એટલે કે અહીંયા ભાવનગરવાળો વિસ્તાર છે અમરેલીવાળો વિસ્તાર છે એ વિસ્તારની અંદર પણ આવવાનું છે ત્યારબાદ ધીરે ધીરે ઉપર વધતું વધતું કચ્છ સૌરાષ્ટ્રના વિસ્તારો ઉત્તર ગુજરાતના વિસ્તારો આ બધા વિસ્તારોની અંદર ચોમાસું પહોંચી જવાનું છે તો આ ચોમાસું લગભગ સાત થી આઠ દિવસની અંદર આખા ગુજરાતને ઘેરી લેવાનું છે પરંતુ જો અત્યારની વાત કરીએ તો ચોમાસું દસ અગિયાર તારીખે એટલે કે દસ જૂન કે અગિયાર જૂને એ વિસ્તારની અંદર હતું એટલે કે કોંકણ વિસ્તારની અંદર હતું અને સતત આઠ દિવસ જેટલો એને વોટ લીધો હતો ધીરે ધીરે આગળ વધી રહ્યું છે સામાન્ય પરિસ્થિતિની અંદર અડતાલીસ કલાકની અંદર એ જો કોંકણ વિસ્તારમાંથી મુંબઈ સુધીમાં પહોંચતા લાગતા હોય છે એટલે કે બે દિવસ લાગી જતા હોય છે પરંતુ બે દિવસ બાદ એટલે કે વાત કરીએ કે તારીખ તારીખના આ દક્ષિણ ગુજરાતનો જેટલો પણ વિસ્તાર છે એટલે કે સુરત હોય હોય વાપી વલસાડ હોય ડાંગ હોય આ બધા વિસ્તારની અંદર વરસાદ પડવાની શક્યતા છે ધીમો વરસાદ પડવાનો છે અને આ જ નૈઋત્યનું ચોમાસું છે એ પડવાનું છે ત્યારબાદ સતત એ ધીરે ધીરે ઉપર જવાનો છે અને ઉપર જવાની સાથે સાથે જ એ ચોમાસું એટલે કે નૈઋત્ય ચોમાસું છે એ ગુજરાતની અંદર આવરી લેવાનું છે પૂરા ગુજરાત ની વાત કરીએ તો હમણાં આઠ સાત આઠ દિવસની અંદર ગુજરાતની અંદર પરિસ્થિતિ એવી સર્જાવાની છે કે આખા ગુજરાતની અંદર વરસાદ પડી જવાનો છે ગુજરાતનો કોઈ પણ ખૂણો સાત આઠ દિવસની અંદર બાકી નહીં રહે કે જે વિસ્તારની અંદર વરસાદ નહીં પડે તો જેટલા પણ ખેડૂત મિત્રો પૂછી રહ્યા હતા કે ક્યારે વરસાદ પડવાનો છે પહેલો વરસાદ ક્યારે પડવાનો છે અને નૈઋત્યવાળું ચોમાસું છે ક્યારે દૂર છે અમે ક્યારે વાવણી કરી લઈએ તો એ બધો પૂછતા હતા એમનો જવાબ એ છે કે વાવણી માટે સુટેબલ પરિસ્થિતિ અત્યારે સર્જાઈ ગઈ છે અને ચોમાસું હવે થોડા દિવસોની અંદર પહોંચી જવાનું છે સાત આઠ દિવસની અંદર આખા ગુજરાતની અંદર ચોમાસું પહોંચવાનું છે પણ હાલ એક બે દિવસની અંદર એટલે કે બાવીસ તારીખની અંદર દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદ પડવાની છે અથવા તો થોડો એવો વરસાદ પડવાની શક્યતા છે અને આ વરસાદ ધીરે ધીરે ઉપર આગળ વધવાનો છે જેમ જેમ નૈઋત્યના પવનો છે એ વહેવાના છે આ દિશા પણ આપણે જોઈ શકાય છે કે કઈ રીતના પવન વહેતા હોય છે તો આ જેમ જેમ આગળ વધવાના છે એટલે એ એ વિસ્તારની અંદર વરસાદ પડવાનો છે જિલ્લા મુજબની પણ વાત કરીએ તો સૌથી પહેલા જોઈએ તો દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ પડતો હોય છે ત્યારબાદ દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ પડે એટલે ભાવનગર અમરેલીવાળો જેટલો પણ પટ્ટો છે એ પટ્ટાની અંદર પણ વરસાદ પડતો હોય છે ત્યારબાદ ધીરે ધીરે જે નૈઋત્યનો ચોમાસું આગળ વધતું હોય છે એટલે કે સૌરાષ્ટ્રનો વિસ્તાર હોય કચ્છનો વિસ્તાર હોય દક્ષિણ ગુજરાતનો જેટલો વિસ્તાર છે સૌથી પહેલા જ આવી જતો હોય છે અને ત્યારબાદ ઉત્તર ગુજરાતની અંદર ચોમાસું આવતું હોય છે આ માહિતી હવામાન વિભાગની હતી હવામાન વિભાગ સતત આગાહી કરતું રહેતું હોય છે પરંતુ જેમ જેમ પરિસ્થિતિ બદલાતી હોય છે તેમ તેમ આગાહી પણ બદલાઈ બદલી દેવામાં આવતી હોય છે તો જો પ્રમાણે જો કદાચ નવી આગાહી આપવામાં આવશે તો પછી એ આગાહી પણ અમે જમાવટના માધ્યમથી તમને દેખાડતા રહીશું તો આ માહિતી હતી કે ક્યારે ગુજરાતની અંદર કેટલા દિવસોની અંદર વરસાદ છે એ પડી જવાનો છે ધન્યવાદ